फरी एक बार विद्यार्थी मित्रों अग्यार बीए पाठ एक प्रश्न नंबर त्रण धंधो एटले शुं धंधाना हेतुओ गया पीरियड नी अंदर आपणे आर्थिक प्रवृत्ति नो एक प्रकार ए धंधाना लक्षणों नी बात करी। हवे अहींया धंधो एटले शुं धंधाना हेतुओ एनी वात करीए आपणे तो खास करीने तमे जोई शको छो पहेला आपणे लईए एमना प्रस्तावना धंधानो प्राथमिक हेतु नफानो होवा छता धंधानो प्राथमिक हेतु ए नफानो नफानो होवा छता ग्राहकोमां आवेली जागृति। जो हवे ग्राहक जागृत थई गया अने एड पण आपे छे शुं खबर छे ने तमे जोई पण हशे के जागो ग्राहक जागो केटली सरकार एना पाछळ प्रयत्न करे छे। अहींया तमे जो राज्यना एटले के सरकारना नियंत्रणो अने बदलाती परिस्थितिने लीधे फरीथी नफानो होवा छता ग्राहकमां आवेली जागृति राज्यना केटलाक नियंत्रणो अने बदलाती जती परिस्थितिने लीधे धंधाना एक करता वधु हेतुओ छे એ સ્વીકારવામાં આવ્યા છે। કેટલાક જાતે કંપની સ્વીકારે છે ધંધાકીય એકમ અને કેટલાક સ્વીકારવામાં આવે છે સરકારના માધ્યમથી। મતલબ આ ધંધાના એક કરતાં વધુ છે હેતુઓ સ્વીકાર્યા છે। અહીંયા આપણે જોઈએ એમાં આર્થિક હેતુઓ અને સામાજિક હેતુઓ। ધંધાના કેટલા હેતુ છે અહીંયા સામાન્ય રીતે મુખ્ય બે હેતુ છે। એક છે આર્થિક હેતુ અને સામાજિક હેતુ। આપણે અહીંયા પહેલા ધંધા એટલે શું ધંધાનો આપણે ભણી ગયા કે નફાના હેતુથી કરવામાં આવતી કાયદેસરની શું આર્થિક પ્રવૃત્તિ તૈયારી થઈ ગઈ હશે। અત્યારે દરરોજના વિડીયો દરરોજ દરેક બાળક તૈયાર કરવાનું ચાલુ કરી દે। પાકી બુકની અંદર આ વિડીયો જે રીતે અહીંયા લખેલું છે એ રીતે એ પણ લખવાનું ચાલુ કરી દે। એટલે કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ છે એ ધંધો છે અને નફાનો શું હોવો જોઈએ હેતુ હોવો જોઈએ। હવે એમાં અ જોઈએ ધંધાના આર્થિક હેતુઓ। હવે ધંધાના આર્થિક હેતુઓમાં જો એમાં પહેલું છે નફાનો હેતુ આગળ પણ ભણી ગયા આપણે કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી સીધી વાત છે કે વળતરની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ છે ધંધો। હવે ખોટ જાય તો પણ આર્થિક પ્રવૃત્તિ છે નફો થાય તો પણ આર્થિક પ્રવૃત્તિ છે। ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી શું હોય મૂડી। ધંધો તેમનું આપણે કયા પીરિયડમાં જોયું ધંધાની લાગશે નાણાંની જરૂરિયાત તો ધંધામાં મૂડી કે નાણાં રોકાયેલા હોય છે તો ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ। વળતર નહીં મળે તો ખોટ, ખોટ તો ધંધો બંધ। અહીંયા કહેવું છું કે ધંધામાં રોકાયેલી મૂડી ઉપર એને વ્યાજબી વળતર છે કે વળતર મળી રહેવું જોઈએ આ વળતર છે ને બસ એ જ નફો છે। વળતર જે મળે છે એ જ નફો છે। અહીંયા તમે જોઈ શકશો કે ધંધાની અંદર ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં પરંતુ ધંધાના વિકાસ માટે નફો કેવો છે અનિવાર્ય છે। ધંધાનું અસ્તિત્વ રહે નફો થાય તો અસ્તિત્વ રહે એટલું જ નહીં પણ ધંધાનો વિકાસ જો તમારે કરવો હોય તો એમને નફો કેવો છે અનિવાર્ય છે। અહીંયા તમે જો નફો એ ધંધાનું પ્રેરક બળ છે સમજાવો બે ગુણની અંદર આપ પણ કોઈ પણ વસ્તુ પૂછી શકે। નફો એ ધંધાનું પ્રેરક બળ છે, નફો એ ધંધાની કાર્યક્ષમતાની પારાશીસી છે, ધંધો નફો એ ધંધાનું જીવન રક્ત છે। જેટલું માનવીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જેટલા રક્ત એટલે કે લોહીની જરૂર છે એટલું જ ધંધાની અંદર નફાનું મહત્વ છે। નફો નહીં હોય જે માનવીના શરીરમાં લોહી ના હોય તો તમે વિચાર કરી શકો છો માનવીનો અસ્ત થઈ જાય। એવી રીતે ધંધામાં જો મૂડી નહીં હોય નાણાં નહીં હોય તો પૂરું થઈ ગયું ધંધો પણ ચાલશે નહીં। આજના યુગમાં મહત્તમ નફા જો વધુ વધુ નફો લઈ લો એમ નહીં કે આજનો જે યુગ છે આજના આધુનિક યુગમાં મહત્તમ નફાને બદલે જોજો બરોબર શબ્દમાં જો વ્યાજબી નફો। વ્યાજબી નફો એટલે એવો નફો જે ગ્રાહકને પરવડે એવી કિંમત અને ઉત્પાદકને પણ એમાંથી મળી રહે એવી પડતર કિંમત। તો વ્યાજબી જે નફો છે એ આજે સ્વીકારવામાં આવ્યો છે। આજના યુગમાં વ્યાજબી નફો એ કમાવાને કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ અને હરીફાઈમાં ટકી શકે। સિદ્ધિને સ્પર્શો જો તમે મહત્તમ નફાનો ઉદ્દેશ મૂક્યો તો એક તો સમાજ
માં તમારી સ્વીકૃતિ નહીં થાય, આ કંપનીની વસ્તુ તો બહુ મોંઘી, એટલે બધા નહીં ખરીદી શકે. બીજી બાજુ એ હરીફાઈમાં એ ટકી શકશે નહીં. જો મહત્તમ નફો લે છે તો અને વ્યાજબી નફો લે છે તો એ હરીફાઈમાં ટકી શકશે અને બીજા બાળકોને, બાળકો આવડે છે, બીજા ગ્રાહકો સુધી છે એ પહોંચી શકશે. તો અહીંયા આવશે આપણો પહેલો મુદ્દો હતો. હવે આપણે બીજા મુદ્દા ઉપર જઈએ. ખાસ તો તમે જોઈ શકશો બીજો મુદ્દો છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. મહત્તમ સંપત્તિ ધંધાકીય એકમ છે એની સંપત્તિમાં મહત્તમ એટલે વધુ વધુ સર્જન કરવાનો હેતુ છે. નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો છે. બરોબર જોજો, નફાનો હેતુ શું હોય? નફો શું કામ કમાવો? કે કંપની હોય, ધંધાકીય એકમ હોય, એને વાર્ષિક જે કમાણી છે એ વધે. અને આ સાથે એટલે વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો એક કેવો ખ્યાલ છે? એસક્યુ છે. આ એસક્યુ છે એટલે મતલબમાં ટૂંકા ગાળાનો શું છે આ ખ્યાલ છે. વાર્ષિક કમાણી છે એની સાથે સંબંધ ધરાવે છે ધંધો, એના ધંધાના નફાનો હેતુ, અને એ ટૂંકા ગાળાનો છે. પરંતુ મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ છે ને એ લાંબા ગાળાનો. સંપત્તિ ધીમે 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 ધીમે, કોઈ પણ વ્યક્તિની સંપત્તિ તમે જોવો ને ખાલી ડાયરેક્ટ વધી જાય. હા, ડાયરેક્ટ જેને વધતી હોય ને એમ સમજવાની, બે નંબરની વસ્તુ હોય અને કાયદેસરની પ્રવૃત્તિ ન હોય, એ બિનકાયદેસર હોય તો જ ફટાફટ છે એ પૈસાવાળા થતા હોય છે. અહીંયા ધંધાની અંદર શું કીધું કે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો હોય છે. ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ છે એ સ્વીકારવામાં આવે છે. કે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ કેવી રીતે થાય એવી યોજનાઓ ઘડવામાં આવે છે. પરંતુ આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં, દાખલા તરીકે અત્યારે કોરોનાની કહેર વરસી રહી છે ત્યારે તમને ખબર છે કે આજે મંદીનો માહોલ છે, આ મંદીના માહોલના અથવા એના સંજોગોમાં નફો કમાવાનો હેતુ એ જતો કરવો પડે ધંધાકીય એકમે. અને ધંધાની સંપત્તિ ટકાવી રાખી, બસ ધંધાની સંપત્તિ કેમ ટકી રહે? શાળાઓ હોય પોતાની સંખ્યા કેમ ટકી રહે એનું વિચાર છે, અત્યારે નફાનો નહીં વિચાર. તો અહીંયા ટકાવી રાખવી પડે છે. આ હેતુ ધંધાકીય, સોરી, ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો. સીધી જ વાત છે કે માલિકને આર્થિક લાભ કેવી રીતે થાય, મતલબમાં ધંધાની સંપત્તિ ટકાવી રાખો જ્યારે મંદી હોય ત્યારે, જ્યારે તેજીનો સમય આવશે ત્યારે લાભ મળી જશે એવું એ વિચારતા હોય છે. મતલબમાં આ હેતુ ધંધાના માલિકના, આ હેતુ એટલે કયો? મહત્તમ સંપત્તિનો સર્જન કરવાનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. અને ત્રીજો મુદ્દો છે આર્થિક હેતુની અંદર અન્ય આર્થિક હેતુઓ કયા કયા છે? ધંધાની આર્થિક પ્રગતિ. બરાબર સમજો, હરેક ધંધા કે એકમ પોતાની પ્રગતિ ઈચ્છતી હોય, ધંધાનો વિકાસ કરો, બજારનો વિસ્તાર કરો. અમુક એકમ અમરેલી પૂરતું સીમિત હોય અને પછી અમરેલીમાંથી બહાર નીકળી અને અધર સ્ટેટ સુધી એ પહોંચી શકે તો ધંધાનો વિકાસ કરો, એનો બજારનો વિસ્તાર કરો, વધુ ને વધુ બજારમાં એની વસ્તુ વેચાય, ઉપલબ્ધ સાધનોનો શક્ય હોય એટલો શ્રેષ્ઠ શું કરવાનો છે ઉપયોગ, એનો મહત્તમ ઉપયોગ કરવાનો, ટચુએ ટચુ એ ઉપયોગ કરવો, આધુનિક ટેકનોલોજી અપનાવવી, આ બધા છે એ અન્ય આર્થિક હેતુઓ છે. સમય અને સંજોગો અને હરીફાઈને ધ્યાનમાં લઈને સાધનોનો મહત્તમ ઉપયોગ કરો જેથી પડતર નીચે આવે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધુ કરે તો વધુ ઉત્પાદન ઓછો ખર્ચ થાય અને બજારમાં કિંમત મળી રહે, બજારનો વિસ્તાર થાય, માટે વસ્તુ વિધુ વેચાય, વધુ વસ્તુ વેચાય, તો સીધી વાત છે એકમને નફો થાય, આર્થિક હેતુ બની ગયો અને ધંધાનો વિકાસ થશે અને આથી ધંધાની પ્રગતિ. પાછળથી આમ આવો તો તમે જો વિકાસ થાય, પ્રગતિ થાય. હવે આવશે સામાજિક હેતુ, ધંધાનો સામાજિક હેતુઓ. તો સમાજને લાભ થાય ને તે માટે ધંધાનો સામાજિક હેતુને શું આપે છે? અહીંયા પ્રાધાન્ય આપે છે. એટલે સમાજને લાભ થાય તે માટે ધંધો સામાજિક હેતુને પ્રાધાન્ય આપે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય જ નથી, અને સમાજ છે ને સાહેબ તો જ ધંધો છે. યાદ રાખજો, સ્કૂલ છે એવું નથી, પણ જો વિદ્યાર્થી છે તો સ્કૂલ છે, વિદ્યાર્થી છે તો શિક્ષકો છે. તો અમારો એક સામાજિક હેતુ એ છે કે બાળકોને સારી રીતે કેવી રીતે ભણાવવું, આ અમારી
એક જવાબદારી છે, આ મારી ફરજ છે. અને બાળકો જ નહીં હોય તો અમે કોને ભણાવશો? હવે અમે કેવા અત્યારે તમે વિચારો, તમે કેવા આમ અવઢમાં છીએ, આમ આમ નિર્જીવ નિર્જીવ લાગે. જો ક્લાસ આખો ખાલી પડ્યો છે, બેન્ચીસ આખો ખાલી પડી છે, હવે તમે ઘરે છો ને અમે અહીંયા સ્કૂલે છીએ, તો તમે વિચારો અમને હજી આમ મોજ આવી જોઈએ ને આમ ભણાવવાની. એ તમે સામે બેઠા હોય ને બેઠા તો જ આવો, નહીં તો ના. ખરેખર જે લયમાં આવવા જોઈએ એ લય ન પકડાય, છતાં અમે કોશિશ કરીએ છીએ કે અમારી સામે છે એ બાળકો બેસે, બાળકો છે એવો અમે ભાસ કરીએ છીએ અને ભણાવવાની કોશિશ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ રીતે સામાજિક એનું હેતુને પ્રાધાન્ય આપે કે સમાજને એનો લાભ થાય. હવે સીધી વાત છે, મારા કેટલાક બાળકો રેગ્યુલર ભણે છે એ છે, તો સમાજના કેટલા બધા લોકો છે આ વિડીયો જોવે છે, સીધી જ વસ્તુ છે ને. તો એને સમાજને શું થશે? એનો લાભ થશે. હવે અહીંયા જોઈએ આપણે સામાજિક જવાબદારીનો હેતુ. જોયું હમણાં જ મેં તમને કીધું કે ગ્રાહકોમાં આવેલી એક તો જાગૃતિ, રાજ્યના સરકારના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, 12મા ધોરણમાં ગ્રાહક સુરક્ષાનો આખો પાઠ આવે છે BA ની અંદર. તો સમાજમાં ગ્રાહકને ગ્રાહક શિક્ષણ આપવામાં આવશે, શિક્ષણ એને આપશે તો એ જાગૃત બનશે. ગ્રાહક સંગઠનો ને લીધે સમાજના જુદા જુદા હિત પ્રત્યે સજાગ, સમાજના જુદા જુદા વર્ગો અને હિત પ્રત્યે એ સજાગ બનશે. અને જે કંઈ એના માટે આ કઈ સામાજિક જવાબદારીનો હેતુ છે એની જરૂરિયાત એ ઉદ્ભવી છે. સરકારે નિયંત્રણો મૂક્યા, જાગૃતિ આવી, ગ્રાહક શિક્ષણ આવ્યું, ગ્રાહક સંગઠન આવ્યા, જેને લીધે સમાજનું હિત જળવાવું જોઈએ એ ધંધાની એક સામાજિક શું છે? એ જવાબદારી છે. તો શું કરશે કે સમાજના જુદા જુદા જે વર્ગો અને જૂથો છે, જેમ કે માલિક છે, કર્મચારીઓ છે, ગ્રાહકો છે, લેણદારો છે, સરકાર છે, આ બધા પ્રત્યે ધંધાકીય એકમની સાથે કેવા છે? સંકળાયેલા છે. તો આ બધાનું હિત જળવાય, સમજો બરોબર, આ બધાનું હિત જળવાય એ ધંધાની સામાજિક શું છે? એ જવાબદારી છે. તમે જોઈ શકો તો એક તો કર્મચારી, કર્મચારી જો એકમને નફો થાય તો કર્મચારીનો પગાર વધવો જોઈએ, સીધી વાત છે ને, એ ધંધાની સામાજિક જવાબદારી છે. કેમ કે જેણે કામ કર્યું છે એને, બીજું ગ્રાહકને લાભ આપવો જોઈએ. ધંધો માનો કે સધર થઈ જાય, સારો નફો કરતો થઈ જાય તો ગ્રાહકને એનો લાભ આપવો જોઈએ. બધું પોતે ધંધાએ લઈ લેવું એવું જરૂરી નથી. આ ખ્યાલ છે એકમોએ રાખવો જરૂરી છે. સમાજના જુદા જુદા વર્ગોનું, જૂથોનું, હિતોનું હિત છે એ જળવાય એ એકમોએ એનો ખ્યાલ રાખવો કેવો છે? એ જરૂરી છે. તો હજી એક મુદ્દો નાનકડો એમાં બાકી છે. હજી આગળ પર્યાવરણની જાળવણી, ચલો બરોબર સમજો, એકમ ચાલે છે, ધંધા કે એકમ ચાલે છે, ધુમાડો નીકળે છે, ગંદુ પાણી નીકળે છે, તો એમને એમનમ છોડવો જોઈએ નહીં. અને સમાજ માટે ભલે વસ્તુ બનાવતો હોય પણ સમાજ એનું ભોગ ન બનવું જોઈએ, એક ધંધાની સામાજિક જવાબદારી છે. પ્રદૂષણ થશે, ન થવું જોઈએ એની જવાબદારી છે, પણ છતાં ધંધા કે એકમો કેટલાક સમજતા નથી, એ સમાજને નુકસાન કરીને પોતાના નફાને એ વિચારી રહ્યા છે. કર્મચારી કલ્યાણ ધારો છે, કારખાના ધારો છે, ગ્રાહક સુરક્ષા ધારો છે, આ બધી બાબત છે વગેરે એ ધંધાએ એ પાલન કરવું એ એની સામાજિક શું છે? એ જવાબદારી છે, આપણે એમ કહી શકીએ. તમે જોઈ શકો છો પર્યાવરણની જાળવણી, કર્મચારીને કલ્યાણ ધારો, કારખાનાનો કારખાના ધારો, ગ્રાહક સુરક્ષા ધારો વગેરે એ ધંધાએ પાલન કરવું પડે છે. અને એ પાલન કરવું જોઈએ એ ધંધાની સામાજિક જવાબદારી છે. નહીં તો આનું પાલન ન કરે તો એમણે શું કર્યું કે ભાઈ? ગુનો કર્યો. રોજગારીની તગો પૂરી પાડવી, બહુ મહત્વની બાબત છે. ધંધો છે તો રોજગારી છે, રોજગારી ધંધાને લીધે છે, અને સમાજ છે ને તો ધંધો છે. જોયું કેટલું સરસ સેટ થઈ જાય? જો સમાજ છે તો ધંધો છે, અને ધંધો છે તો સમાજ માટે રોજગારી છે. બેકારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. રોજગારીની નવી તકોનું સર્જન થાય એ તૂટી ધંધાકીય એકમની શું કરવામાં આવે છે? સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે ખાદી અને ગ્રામો ઉદ્યોગ પંચ દ્વારા રોજગારની તકોનું સર્જન થાય તેવા ઉદ્યોગોની હું કરી પસંદગી કરી. તમે વિચારો,
એવા ઉદ્યોગો જે શ્રમ પ્રચુર હોય, શ્રમ પ્રચુર એટલે કે જે શ્રમનો ઉપયોગ વધુ થતો હોય, મૂડી યંત્રનો ઉપયોગ ઓછો થતો હોય, જેથી રોજગારની તકોનું એ સર્જન વધુ થતું હોય. અહીંયા તમે જુઓ, બેરોજગારીને રોજગારીની તક, બેરોજગારી બેરોજગાર વ્યક્તિ હોય એને રોજગારીની શું મળશે? તક મળશે. બેરોજગાર વ્યક્તિ હોય એને રોજગારીની તક મળે તો તમે જોઈ શકો છો. આ તે હેતુથી પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમની શું કરવામાં આવે? સ્થાપના થાય અથવા સ્થાપના કરવા માટે પસંદગી કરવામાં આવી છે. શું કીધું? બેરોજગારોને રોજગારીની તક મળે એ હેતુથી પછાત વિસ્તારો, ખાસ કરીને તમે જોશો કે જે વિસ્તારમાં પછાત વિસ્તાર ત્યાં કોઈ ઉદ્યોગ સ્થાપવા તૈયાર ન હોય તો સરકાર એને કરવેરામાં રાહત આપે, સરકાર કાચો માલ પૂરો પાડે, જે કંઈ રો મટીરિયલની જરૂર હોય એ પૂરી પાડે, જેથી પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગપતિઓ, ધંધાકીય એકમો, સંચાલકો તૈયાર થાય. અને એ તૈયાર થશે તો પછાત વિસ્તારમાં રોજગારી મળશે, આવક મળશે, એનું જીવનધોરણ સુધરશે, અને એ વ્યક્તિના જીવનધોરણ સુધરતા દેશનો, એ વ્યક્તિનો વિકાસ થશે અને દેશનો વિકાસ થશે. હવે આ છે ગુણવત્તાવાળી વસ્તુ જો અને સેવા પૂરી પાડવી, ભેળસેળવાળી નહીં, ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાને તો સમાજના લોકોની જરૂરિયાતો સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થઈ શકે તેવી રીતે વસ્તુ અને ગુણવત્તાવાળી, જોજો, ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાનો શું છે અહીંયા હેતુ? સમાજના લોકો છે એની જરૂરિયાત છે, એ જરૂરિયાત સંતોષી શકે અને સરળ એને એ વસ્તુ ઉપલબ્ધ થઈ શકે એવી ગુણવત્તાવાળી વસ્તુ છે અને સેવાઓ છે પૂરી પાડવાનો હેતુ છે. દાખલા તરીકે રસોઈ છે, એ રસોઈમાં જે ઉપયોગી મસાલા છે, ઠંડા પીણા છે, ખાદ્ય જે પદાર્થો છે એનું ઉત્પાદન, હવે એગમાર્ક લાગે છે, બધાને ખબર છે, જો એગમાર્કવાળી વસ્તુ ખરીદવી જોઈએ કે જેને સરકારે પરવાનગી આપી છે ખાદ્ય પદાર્થો માટે, તો અહીંયા ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા જે એકમો છે એને ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણોનું શું કરવું જોઈએ? પાલન. કેમ કે ખાદ્ય પદાર્થ એમાં ભેળસેળ કરશે તો સમાજ ધંધાએ સમાજની છેતરપિંડી કરી છે. કેમ કે ખાદ્ય પદાર્થ, ખાદ્ય પદાર્થ એના શરીરમાં જશે અને નુકસાન થશે અને ન થાય એ ધંધાની સામાજિક જવાબદારી છે. તો આ પણ એક વસ્તુ છે. હવે વ્યાજબી ભાવે, બરોબર જોજો, આ બધી વસ્તુ છે ઉચ્ચતમ ગુણવત્તાવાળી વ્યાજબી ભાવે મળે તો એ પણ મહત્વની વસ્તુ છે. દાખલા તરીકે વસ્તુનું વેચાણ પછી, બરોબર જોજો, વસ્તુના વેચાણ કરીધા પછી ગ્રાહકના ઘર સુધી પહોંચાડવી અને ઘરે જઈને એની ગોઠવણી કરવી એ વગેરે ધંધાની સામાજિક શું છે? એ જવાબદારી. આપણે ફ્રીજ લઈએ છીએ દાખલા તરીકે, તો ફ્રીજ ઘરે પહોંચાડવાની કંપનીની જવાબદારી છે અને એનું જે સેટિંગ આવે, કેટલા ઉનાળામાં કેટલું, શિયાળામાં કેટલું, ચોમાસામાં કેટલું તમારે રાખવું એનું સેટિંગ કરાવવું પડે. વોશિંગ મશીન લો તો વોશિંગ મશીનમાં કયા કપડાં, કોટન હોય, સાદા હોય, ટેરીકોટન હોય, કયા પ્રકારના કપડાં તમારે ધોવા છે, તો કેટલું મશીન, કેટલા એનું ઓલું રાખવું, એ બધી માહિતી પણ એને સમજાવવી જરૂરી છે. તો વેચાણ પછીની સેવાઓ કહી શકાય. ત્યાર પછી આવશે વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. જો વ્યાજબી રીત રસમો ટોપિક પહેલો છે એટલે બરોબર જોજો. તો કઈ વસ્તુ? એ વસ્તુનો કાળા બજાર કરશે, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરતી જાહેરાત કરો, એ ચાર દિવસમાં 5 કિલો 8 કિલો વજન ઘટાડો. જો તમે જાહેરાત જોઈએ છે, વિચારો, હવે તમે કોઈ દી એવું થાય 4-5 દિવસમાં 8 કિલો વજન ઘટે? કોઈ દી? કોઈ દિવસ ના ઘટે, ન ખાવ તોય ન ઘટે. તો આવી આકર્ષતી અને છેતરપિંડી કરતી જે જાહેરાતો છે એ જાહેરાતોથી આઘું રહેવું જોઈએ, એવી જાહેરાત ન આપવી જોઈએ. અને અત્યારે તમને ખબર છે કેટલી અશ્લીલ જાહેરાતો આવે છે. આપણે આપણા ફેમિલી સાથે આપણે બેઠા હોય, ફેમિલી સાથે બેઠા હોય તો આપણે નથી એ જાહેરાત જોઈ શકતા, એવી ગંદીઓ જાહેરાત પણ, એટલે એવી ન આપવી એ ધંધાની સામાજિક જવાબદારી છે. હે, કેટરીના કેપ આવે, હોય ડાયના વાપરો, એટલે હું ગાંડીના નહીં વાપરતા હોય, ખાલી ડાયના જ વાપરે, તો એના જેવું થયા. એટલે કહેવાનો મતલબ એ છે ગેરમાર્ગે દોરતી જાહેરાતો અયોગ્ય રીત રસમો ગણાય. જો એને શું કીધું? રીત રસમો યોગ્ય હોવી જોઈએ પણ આવી બધી અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. જરૂરી વસ્તુ, જો આ બાજુ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો, એટલે કે જરૂરી વસ્તુની કૃત્રિમ શું ઊભી કરશે? અછત ઊભી કરશે, એટલે કે સંગ્રહખોરી કરશે, એટલે માર્કેટમાં ભાવ વધી ગયો, ભાવ વધશે એટલે પછી માર્કેટમાં મૂકશે વેચવા માટે, એટલે ફાયદો થઈ ગયો, નફો થઈ ગયો.
માનો કે તેલના ડબ્બાનો ભાવ 1200 હતો ને હવે એમ થાય કે 1500 1800 થવાનું, તો તેલનો સંગ્રહ કરે એટલે ઓટોમેટિક અછત ઊભી થાય, ઓટોમેટિક અછત ઊભી થાય તો હું થાય. સીધી વાત છે, ભાવ જ છે, ભાવ જ છે. લો જે માર્કેટમાં સંગ્રહ કર્યો હોય લઈને પછી માર્કેટમાં મૂકે એટલે 1200 બદલે 1500 મળશે તો નફો વધશે. એટલે આવું ન હોવું જોઈએ. કૃત્રિમ અછત ઊભી કરવી એ સમાજના કલ્યાણ માટે યોગ્ય ન કહી શકાય, પણ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવી જોઈએ. એનાથી સમાજનું શું થાય છે? એ કલ્યાણ થાય છે. હવે અન્ય હેતુઓ, ધંધાકીય એકમે આગવી ઓળખ ઊભી કરવાનો હેતુ, આગવી ઓળખ ઊભી કરે સમાજમાં, અરે આની વસ્તુ આ વસ્તુ બસ આખી વીજ લઈ લેવાય તો એ સમાજમાં એની એને ઓળખ ઊભી કરી. ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા જોઈએ. પહેલાં તમને ખબર હોય તો આખી આખી શેમ્પૂની બોટલો આવતી તો કોકે કંઈક સંશોધન કર્યું ને એને પાઉચ બનાવવા માટે. તો હવે તમે પ્રવાસમાં તો આખી બોટલ હારે લઈને જાઓ તો એની જગ્યાએ 2 રૂપિયાનું 1 રૂપિયાનું શેમ્પૂનું પાઉચ આવવા મળે, આવવા મળે કે નહીં? તો એ નવું સંશોધન કર્યું તો એમાં નવા નવા સંશોધન હાથ ધરવા. રાષ્ટ્રના વિકાસમાં મદદરૂપ થવા એટલે કેવી રીતે થાય? સરકારને ઇન્કમ ટેક્સ ભરે તો એ પણ વસ્તુ છે, એ સરકારને સહકાર આપવો જોઈએ ટેક્સ ભરીને. કર્મચારીને વિવિધ ઉત્તેજનો પૂરા પાડવા જોઈએ, સારું કામ કરે અને વધુ સારી રીતે થાય એ પૂરા પાડવા. તેના માટે કેટલાક કલ્યાણકારી કર્મચારીઓ માટેની યોજનાઓ છે એ પણ પૂરી પાડવી. જય સ્વામિનારાયણ, જય હિન્દ.